અંકલેશ્વરમાં પોતાની સગી પુત્રી ચોરી દુષ્કર્મની કોશિશ કરનાર નરાધમ પિતાને પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. પાંચ સંતાનોનો બાપ 10 વર્ષની સગી પુત્રી સાથે દુષ્કર્મ આચરવાની કોશિશ કરી હતી. અંકલેશ્વર શહેરમાં સગા બાપે 10 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મની કોશિશ કરતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આરોપીની ગણતરીના સમયમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં સભ્ય સમાજને કલંકિત કરતી ઘટના સામે આવી હતી, જેમાં સગા બાપે પોતાની 10 વર્ષીય પુત્રી સાથે દુષ્કર્મ આચરવાની કોશિશ કરી હતી. અંકલેશ્વર રાજપીપળા રોડ પર રહેતા શ્રમજીવી પરિવારમાં આ ઘટના બની હતી. 5 સંતાનનો પિતા રાત્રિના સમયે બાળકો અને પત્ની સાથે સૂતો હતો. એ દરમિયાન નરાધમ પિતાએ પોતાની 10 વર્ષની સગી બાળકી પર નજર બગાડી હતી અને તેની સાથે શારીરિક અડફલા કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે બાળકીની માતા જાગી જતા તેને બીજા રૂમમાં તેની સાથે સુવડાવવા લઈ ગઈ હતી. પતિના ક્રોધિત સ્વભાવના કારણે પત્નીને રાત્રિ સમયે પોલીસને જાણ કરી ન હતી, પરંતુ સવારના સમયે તે પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પોલીસે સમગ્ર હકીકત જણાવતા અંકલેશ્વર શહેર પોલીસે મામલામાં નરાધમ પિતા સામે ગુનો દાખલ કરી ગણતરીના સમયમાં તેની ધરપકડ કરી હતી અને તેની ઉલટ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર સિટી વિસ્તારમાં રાજપીપળા રોડ પર ઓએનજીસી ગેટની સામે રહેતા રાજુભાઈ બિહારીલાલ મચ્છિયા કે જેઓ દ્વારા તારીખ 19/6/2021ના રોજ રાત્રે 1 વાગ્યાના અરસામાં પોતાની 10 વર્ષની દીકરી સાથે સંભોગ કરવાનો અને જાતીય સતામણી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ દરમિયાન દીકરીની માતા ઉઠી જતા અને આ કૃત્ય જોતા તેમણે પોતાની દીકરીને બચાવી પોતાની સાથે સોડાવેલ અને ગઈકાલ તારીખ 20ના રોજ પોલીસ સ્ટેશન આવી આખી હકીકત જણાવી પોતાના પતિ વિરુદ્ધ રાજુભાઈ બિહારીલાલ મચ્છિયા વિરુદ્ધ બળાત્કાર કરવાની કોશિશ અને જાતીય સતામણીની ફરિયાદ આપેલ. જે બાબતે અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ અને આરોપીની હસ્તગત કરી હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ કોરોના ટેસ્ટ કરાવી અટક કરવામાં આવેલ છે.